देवभूमि द्वारका, भगवान द्वारकाधीश ना आशीर्वाद आपणे लई अने आपणी चिंतन बैठक नी शुरुआत करी रह्या छे। जे कार्यक्रम त्रण दिवस नो छे नी आछी रूपरेखा आपने आपीश। ध्वज वंदन, उद्घाटन समारोह, धरोहर, 18 मुद्दाओ जे भारतीय जनता पार्टी नी सामे रणसिंघु फूंकवानुं छे, ए 18 मुद्दाओ 10 ग्रुप मां बेसी 2 कलाक 3 कलाक जे कई वलोणुं करवुं होय, जे कई चर्चाओ करवी होय, ए चर्चाओनी धार काढीने, ए चर्चाओनुं संकलन करीने, ए चर्चाओनी विस्तृत माहिती भेगी करीने एक एक विषय ऊपर जे शीर्ष नेतृत्व बैठू छे एना ऊपर 10-15 मिनिट के 20 मिनिट एमनुं वक्तव्य आपशे। आपणे सौ जारे चर्चामां बेसीए त्यारे आपणी पासे जे मुद्दाओ छे, जे विषयने लगता मुद्दाओ छे, 18 मुद्दा ऊपर आपनो पोतानो अभिप्राय એ તમે આપશો તો જ ખરા અર્થમાં આ ચિંતન બેઠક સાર્થક થશે। તમે આપેલા મુદ્દા, તમે આપેલી વિગતો, એ નેતૃત્વ બેસીને એનો અભ્યાસ કરીને એનું વ્હાઇટ પેપર ગણો, એ વિષયની વિસ્તૃત માહિતી ગણો, એ આપણને આપવાના છે। અને આપ્યા પછી अपना नेतृत्व में एनी विगतो मोकली अने आदरणीय राहुल गांधी जी पण आपणने मार्गदर्शन आपे ए दिशानो कार्यक्रम आपणे तैयार करी अने आगळ वधी रह्या छे। 26मी तारीखे राहुल जी साथेनी आपणी बैठक, रात्रे 26मीए सरस मजानो सांस्कृतिक कार्यक्रम लईने अमरीश भाई आवी रह्या छे एमनी टीम साथे। अहींया सौराष्ट्रनी रसधार अने विगतो साथे मनोरंजनो पण कार्यक्रम 26मी रात्रे आपणे राख्यो छे। 27मी तारीखे समग्र चिंतन बैठक दरमियान जे चिंतन थयुं, जे विषयों पर बात थई, ए विषयों ने कैलेंडर प्रोग्राम में एने धरातल ऊपर कई रीते लई जवो, एने विधानसभा में आक्रमक कई रीते बनावो, एक बाजू विधानसभा में लड़ाई लड़ाई अने बीजी बाजू एज मुद्दा ऊपर कांग्रेस पक्ष नु नेतृत्व, कांग्रेस पक्ष ना विविध संगठनों એ રોડ ઉપર એની લડાઈ કઈ રીતે લડે એનો વિગતવાર કેલેન્ડર પ્રોગ્રામ આપણે બનાવી રહ્યા છે। આપણી પાસે સમય ઓછો છે, જે કઈ કાર્યક્રમ મને એની જવાબદારી શીર્ષ નેતૃત્વથી માંડીને આપ સૌ પધાર્યો છો તેમની છે, સમય ઓછો છે। જેની સામે લડાઈઓ લડવાની છે એ કોઈ સાચા માણસો નથી, કાવતરાખોર લોકો છે, ષડયંત્રો રચવા વાળા લોકો છે। એ કાવતરાને એમના ષડયંત્રને પર્દાભાસ કરીને ગુજરાતનું નેતૃત્વ, ગુજરાતની કોંગ્રેસ એ ધરાતલ ઉપર લડાઈ લડી અને એનો સામનો કરવા માટે આગળ વધે એવી વિનંતી કરવા માટે આપ સૌને અહીંયા નિમંત્રિત કર્યા છે। આ કાર્યક્રમ કોણ બનાવે છે? તમે બનાવો છો। આ કાર્યક્રમ બનાવ્યા પછી એનો અમલ કોણ કરશે? આપણે કરવાનો છે, તમારે કરવાનો છે। આ કાર્યક્રમની રૂપરેખા બન્યા પછી એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને જે આપવાનો છે એ આપવા માટેની શક્તિ ભગવાન દ્વારકાધીશ આપ સૌને આપે તેવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું।
એવો કાળિયો ઠાકોર પસંદ કર્યો છે કદીરભાઈ. સત્ય ને અસત્યની લડાઈમાં, ધર્મ ને અધર્મની લડાઈમાં સંખ્યા અગત્યની નથી. એ તમે રામ રાવણનું યુદ્ધ જુઓ, એ તમે મહાભારતમાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ જુઓ, એ તમે કંસ અને એની સામેનું યુદ્ધ જુઓ, તો એમાં સંખ્યા અગત્યની નથી, વિચાર અગત્યનો છે અને વિચાર અગત્યનો છે. જોયું છે આપણે કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અને યઝીદની લડાઈ, હક ઓર ના હક કી લડાઈ, ધર્મ ને અધર્મની લડાઈ, સત્ય ને અસત્યની લડાઈ. લોકો કહે છે કે કોંગ્રેસ શું કરશે, કહેજો એને આ વિરાસત ધરોહર 1885 થી અત્યાર સુધી આ પહેલી વાર આવું નથી. કેટલાય તડકાને છાંયડા કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસ ક્યાંક બેઠી થઈ, પડી, ઊભી થઈ, ચાલી, દોડી, અને ક્યાંક એના સંઘર્ષના માર્ગે વિજયની પતાકાઓ એને ફરકાવી છે. માયુષી કોંગ્રેસના વિચારોમાં ના હોય, નિરાશા કોંગ્રેસના વિચારોમાં ના હોય. ક્યાંક એવું થતું હોય કે આ શક્તિઓની સામે આપણે ક્યાં લડી શકીશું, તો મનમાં નક્કી કરો, આ દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશની તપોભૂમિ ઉપર નક્કી કરો કે અંગ્રેજો સે ડરે નહીં હૈ તો યે ક્યા ચીઝ હૈ. આ લડાઈ આપણે લડવાની છે. કલ્પના કરી હતી મહાત્મા ગાંધી આફ્રિકામાં આંદોલન કરે, કલ્પના કરી હતી સરદાર પટેલ અને નહેરુ, સુભાષચંદ્ર બોઝ એ નેતૃત્વે આ દેશમાંથી અંગ્રેજોને કાઢી અને વિશ્વની મહાસત્તા અમેરિકા અને રશિયાની સામે બનાવવાની કલ્પના કરી હશે કોઈ દિવસ? જજ્બાત હતો, હોંસલો હતો, તાકાત હતી, અહિંસા અને સત્યની વાતો લઈ અને દ્રઢ મનોબળ હતું, અને એ દ્રઢ મનોબળના પ્રતાપે જેનો વાવટો કોઈ દિવસ નીચે નતો પડતો, એવા વાવટાને નીચે મુકાવી અને ત્રિરંગો ફરતો કરી દીધો. એ છે કોંગ્રેસનો વિચાર, એ છે કોંગ્રેસની તાકાત. તમને બધાને વિનંતી કરું છું, એક કલાક પણ કાર્યક્રમને મિસ ના કરતા ચિંતન કરવા માટે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં આવ્યા છે, એનું ડેક્લેરેશન, 2022 નું વિઝન, 2022 માં સત્તા સ્થાને કોંગ્રેસ જશે, અને સત્તા સ્થાને આવ્યા પછી કોંગ્રેસ એની પહેલી કેબિનેટમાં શું ઠરાવો કરશે, ત્યાંથી માંડીને પ્રજા વિમુખ વહીવટની વાત તૈયાર કરવા માટેના ડોક્યુમેન્ટ બનાવવા માટેના દસ્તાવેજો બનાવવા માટે ની આ શિબિર છે. અને એટલે જ આ 550 ડેલિગેટ્સ અને નેતૃત્વ નક્કી કરી નાખે કે વિધાનસભાનો પહેલો દિવસ વિધાનસભામાં થતી ચર્ચાઓ અને વિધાનસભામાં પડઘો પડે એનો પડઘો રોડ ઉપર કોંગ્રેસ પાડે છે, એવા નિર્ધાર સાથે આપણે સૌ આગળ વધીએ એવી વિનંતી કરું છું. મિત્રો, નાની મોટી વાતો વર્તમાન પત્રોમાં અને મીડિયામાં આવે એમ મગજમાંથી કાઢી નાખો. પહેલી વાર નથી, અગાઉ પણ બન્યું છે, બનશે ને આવતા દિવસોમાં પણ બનશે. લાખો કાર્યકરો અને સ્વયં સેવકોથી ઉભી થયેલી અને ટકી રહેલી કોંગ્રેસ છે. કોઈ 2-5-10 લીડરોથી ચાલતી આ પાર્ટી નથી. અને જયારે કાર્યકરોની તાકાત અને શક્તિના બળ ઉપર જયારે કોંગ્રેસ બેઠી થઈ છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત એને પૈસાથી ખરીદી નહીં શકે અને દબાવી નહીં શકે, એનું ગળું ઘોટવાની કોશિશ નહીં કરે. અને જયારે જયારે આવી કોશિશ કોંગ્રેસની સામે થઈ છે, પ્રયત્નો થયા છે, ત્યારે એનો જવાબ કોંગ્રેસે મક્કમતાથી આપ્યો છે.
અને એ જ વાતોને વાગોળવા માટે એ જ ચિંતનને ચિંતન કરવા માટે આપ સૌને અહીંયા નિમંત્રિત કર્યા છે। આમ બધા મોઢા હસતા રાખીને બેસજો, ખોખારો ખાઈને બેસજો। બહુભાઈ રેવાડિયા પ્રતાપ, ખોખારો ખાઈને બેસજો, હસતા મોઢા રાખીને બેસજો, અને એક વાત આવે તો નક્કી કરજો કે ભારતીય જનતા પાર્ટીનો 2022 માં ગુજરાતમાં અંત નક્કી છે, એ દિશામાં આગળ વધો। એ જ વિનંતી સાથે જય હિન્દ જય ભારત।